રાજકોટમાં રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણીનો મામલો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કેકે ચોકસી રાજકોટ. ટિપ્પણીઓ ગાળો અને હવે તો ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે અમારા અમારા રાહુલજી માટે અને લોકનેતા રાહુલજી કે સદનમાં કે સંસદમાં એમને ન ગમે એવા શબ્દો ઉપયોગ થતો હોય છે, એમને ખુલ્લો પાડવાનું કાર્ય કરી રહ્યા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી ડરી ગયું હોય એમ એમના નેતાઓ દ્વારા ખરાબ ખરાબ શબ્દો અને અભદ્ર ટિપ્પણીઓ કરાવતી હોય છે અને હવે એમના માટે ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરે ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના નેતા માટે એના શબ્દો કોઈ દિવસ સાંખી ના લે અને એમના એક નેતા જયારે એવું કહેતા હોય ખુલ્લે આમ કે એમની જે કોઈ જીભ કાપીને લઈ આવશે એમના માટે અમે ઇનામ આપીશું તો તમને શરમ આવી જોઈએ. ભારત લોકશાહી દેશ છે, લોકશાહીમાં પોતાની વાતને રજૂ કરવાનો બધાને અધિકાર હોય છે, પણ તમે ખુલ્લા પડી રહ્યા છો ત્યારે તમને એટલું જ કહેવું છે કે જો આ પૈસા તમે લોકોના સુખાકારીમાં લોકોની તકલીફમાં વાપર્યા હોત તો તમારે આ દિવસો આવત જ નહીં. ખાસ કરીને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ઇન્ડિયા ગઠબંધનના રાહુલ ગાંધી વિશે ભારતીય જનતા પાર્ટીના અમુક લોકોએ જે ટિપ્પણી કરી છે એમના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા FIR નોંધવા માટે આજે પોલીસ કમિશનરને FIR નોંધવા માટે આજે રજૂઆત કરવામાં આવે છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા રાહુલ ગાંધી વિશે કે જે નિમ્ન કક્ષાની ચર્ચાઓ છે કે એમની જીપ કાપીને આવે તો આટલા લાખનું ઇનામ, આવી અનેક ચર્ચાઓ ભેરી છે ત્યારે આજે કોંગ્રેસ પક્ષ તો ખરા પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડા અને ભારત દેશની લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે જ્યારે આવું ભારતીય જનતા પાર્ટીના લોકો બોલતા હોય ત્યારે કોંગ્રેસ આક્રમક રીતે આજે FIR ભરવા માટે રજૂઆત કરવાની છે. આગામી દિવસોમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે FIR ભરવામાં નહીં આવે તો અતિ ઉગ્ર આંદોલન રાજકોટ શહેરમાં કરવામાં આવશે. અમારા લોકસભાના લોકલાડીના ઉમેદવાર રાહુલ ગાંધી વિશે બે દિવસ પહેલા સેન્ટ્રલના મિનિસ્ટર પછી શિવસેનાના ધારાસભ્યો શ્રીએ બફાટ કર્યો છે એ ગેરવ્યાજબી વાત છે. એની સામે કડકમાં કડક પગલાં લેવાય, એની સામે FIR નોંધાય, રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જો આવનારા દિવસોની અંદર આની સામે જો FIR નોંધવામાં નહીં આવે તો પોલીસ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે. નિવેદન એવું છે કે એની સામે 351, 352, 353 હેઠળ એની સામે કલમ કરી ગુનો દાખલ કરે અને એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી કોંગ્રેસ પક્ષની માગણી છે.